નજર કરીએ સુરત ઉપર, તો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા કે જ્યાં 51 લાખના એમડી ડ્રગ સાથે 3ની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી મહારાષ્ટ્ર પાસિંગની કારમાં જે 3 યુવાનો આવ્યા હતા, જ્યાં 3 યુવાનો પાસેથી 500 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ત્યારે ભાટિયા ટોલનાકા નજીક ચેકિંગ દરમિયાન ડ્રગ્સ મળી આવ્યું છે, જ્યાં યુવાનો પાસેથી મોબાઈલ અને રોકડ પણ મળી આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 3 યુવાનોની ધરપકડ કરી છે. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને SOG ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે. અને અત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનો મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે. એના અનુસંધાને બંને DCP સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને DCP નો PI શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા. કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વર્ના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજ કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે. એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે. એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસેન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે, અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી, જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે. અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યું છે, ઇલિયાસ ઉર્ફે ઇલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે. અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે. અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે. અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે.